સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. કે આપણે કોઈ એવી જગ્યાએ જઈને તમે બ્રહ્મ વિદ્યા કો ક્યાં કોઈ અમને જોઈ ન શકે, અને તમારું મસ્તક અમે ઘોડાનું લગાડી દઈએ, પછી તમારું મસ્તક કાપ નાખે, અમે પાછું માણસનું લગાડી દેશું. અને જેવું ઘોડાનું મસ્તક લગાડી ગુફામાં બ્રહ્મ વિદ્યા આપી, એટલે એક નામ દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા. બેનો બધા આગળ આવી જાજો, આવા વાળાને જગ્યા આપવા માટે આ ધૂન ચાલે દરમિયાન આપણે જગ્યા આપી દેશું. રે દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા. પેરું તારા નામની માળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, પેરું તારા નામની માળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, પેરું તારા નામની માળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, પેરું તારા નામની માળા રે, દયાળુ દ્વારિકા વાળા, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, કલવૈ જંતિ માલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, કલવૈ જંતિ. અમુક બહેનોને આ તરફ પણ જગ્યા છે કે બહુ આગું થઈ જાય, આ બાજુ પણ પાછળ જગ્યા છે. દયાળુ દ્વારિકા વાળા રે, 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 દયાળુ દ્વારિકા વાળા રે. બેનો જે આવે ને આ બાજુ આવી જાય સીધા. દયાળુ દ્વારિકા વાળા રે, 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 દયાળુ દ્વારિકા વાળા રે. અને એ સમયે ખૂબ પ્રાર્થના કરી છે, ને આ સમયે આ ગુફામાં જ્યારે બેઠા ને ત્યાં બ્રહ્મ વિદ્યા આપી ને, એટલે બ્રહ્મ વિદ્યાનું નામ અશ્વશિરા પડ્યું, ઘોડાનું મસ્તક લગાડીને કર્યું ને. અને ગુપ્ત જગ્યાએ આ વિદ્યા આપી, કીધું કે વિદ્યા હંમેશા તીર્થમાં ફળે, અહીંયા કંઈક તીર્થ તો આપો, અહીંયા કંઈક તીર્થ તો છે ને, એને ગુફામાં તીર્થ ઊભું કર્યું ને, એ બીજું કોઈ તીર્થ નહીં પણ એ ગુપ્ત ગંગા, ગંગાજીને પ્રગટ કર્યા ગુપ્ત રીતે, એટલે ત્યાં બ્રહ્મ વિદ્યા આપવામાં આવી. આજે પણ કોઈ તપ કરે ને, મને એવું લાગે ગુપ્ત ગંગામાં બ્રહ્મ વિદ્યા મળે. આજે પણ તપ કરે અને આવી રીતે આ જપ કરતા કરતા પોતાનું શરીર આખી જિંદગી એને આપણા સૌરાષ્ટ્રમાં દધી ચીર્યા, આખી જિંદગી જપ કર્યા ને, એટલે એના હાડકાઓ એટલા બધા તેજોમય થઈ ગયા હતા કે સ્વયં નારાયણ દેખાતા હતા, એ આખું વજ્ર હતું ને નારાયણ સ્વરૂપ દેખાતું ને. એ સમયે ઇન્દ્ર બધા દેવતાઓને વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો. દેવી ભાગવતમાં કથા આવે કે જ્યારે આ વજ્રને જોયું ને, એટલે વૃત્રાસુર મારવા દોડતો હતો ને, હાથ જોડી અને પ્રાર્થના કરવા માંડી, અને ચાર શ્લોકો બોલ્યો છે આ વૃત્રાસુર. કેટલો શરણાગતિનો ભાવ છે. અહમ હરે તવ પાપે કરમૂળ, અહમ હરે તવ પાપે કરમૂળ, સાસુ ભવિતાસ્મિ ભૂયા,
તેર ગુણાસ્તે ભજન કરનારા સંતો છે ને એ સંતો નો દાસ બની શકું એવો ભાવ છે. કહ્યું કે મને સ્વર્ગ ન જોઈએ, મારે કઈ ન જોઈએ પરમાત્મા, પણ બસ મારે તારા દર્શન કરવા છે. જેમ કોઈ પક્ષી ને પાંખ આવી જાય ને ઉડી જાય અને એના બચ્ચાઓ ઘરે બેઠા હોય કે મારા મા બાપ આવીને મને ખવડાવશે, જેમ પાંખ ન હોય એ બચ્ચા એના મા બાપ ની રાહ જોતા હોય, એમ પરમાત્મા તારા દર્શન માટે હું રાહ જોઉં છું. જેમ કોઈનો પતિ વિદેશ ગયો હોય એની પત્ની રાહ જોતી હોય મારા પતિ ક્યારે આવે, અને ગાય ધન માં ગઈ હોય એના વાછરડા રાહ જોતા હોય ને વિરહય કાંક્ષે હું તારી પરમાત્મા આકાંક્ષા કરું છું. જાત પક્ષા ઇવ માતરમ ખગા, જાત પક્ષા ઇવ માતરમ ખગા, સ્તન્યમ યથા સતરાક્ષ ધારતા, સ્તન્યમ યથા સતરાક્ષ ધારતા, પ્રિયમ પ્રિયે પ્રિયુષિતમ વિષણાદિક્ષતે મનોરવિંદા ક્ષતિ દુઃખતે. અને છેલ્લે શું માગ્યું? આ વૃત્રાસુરે માગ્યું ને તમને એમને મળ્યું. રુદ્રાસુરે માગ્યું છે તમને એમ મળ્યું. આને માગ્યું છે મમો તમ શ્લોક જનેસુ સખ્યમ, પરમાત્મા જો તું મને મળવા તૈયાર ન હોય ને, કદાચ તારી પાસે સમય ન હોય, આખા જગતનું તારે કામ કરવાનું હોય, કદાચ પરમાત્મા તું મને ન મળે ને તો કઈ નહીં, પણ આવતા જન્મમાં કોઈ ઉત્તમ સંત સાથે ભેટો કરી દેજે. મમો તમ શ્લોક જનેસુ સખ્યમ, મમોત્તમ શ્લોક જને તુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મવે, સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મવે, ત્વન માયયાત્મજ દારગે, માયાત્મા મજેદાર કે શક્ત ચેતસ્યનાથ ભૂયા, શક્ત ચેતસ્યનાથ ભૂયા. પરમાત્મા બીજું કઈ ના આપને તો બસ ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ, મને ઉત્તમ કોઈ સંત પુરુષ નો ભેટો કરાવી દેજે. બીજું કઈ નહીં જોતું, સંત મળશે ને એટલે પરમાત્મા મળશે એમને ખાતરી છે. સાહેબ તમે ભાગ્યશાળી કહેવાઓ, લોકો પછી સમજે સંતને. બાપા સીતારામ જતા રહ્યા ને પછી લોકો એ ગામે ગામ ડેરી કરી જીવતા હતા ત્યારે કોઈએ બાપા સીતારામ સામે ન જોયું. અરે ઈસુ ખ્રિસ્ત જેને ઈસાઈ લોકો ભગવાન માને ને, ઈસુના લોકોએ આ ઈસુ પરમાત્માને ચોકડી ઉપર ખિલ્લેથી ટાંગી દીધા અને જીવતા ચણી દીધા ચોકડી ઉપર. અને જ્યારે 26 એના અનુયાયીઓ હતા, 26 અનુયાયીઓને નીચે ઉતાર્યા, 26 લોકોને જે ઉપદેશ આવ્યો ને આજે જેને આપણે બાઇબલ કહીએ છીએ, છેલ્લે બાઇબલ આવ્યું પછી બધાને ખબર પડી કે ઓહો આ તો ભગવાન છે. સાહેબ જતા રહી પછી તો બધા પૂજે, જીવતા પૂજે ને એને કહેવાય. ને મને એટલું તેમ છે કે તમારા ગામના લોકો અર્જુનનાથજીને કૃષ્ણ સમાન જ માને છે મને ખ્યાલ છે. કારણ કે જો એટલું વિચારતો એવો ભાવ હોય ને તો જ આમ થઈ શકે, તો જ આમ થઈ શકે. એટલે કોઈ સંત મને મળી જાય ને ઉત્તમ શ્લોક જને સુસખ્ય, મને કોઈ ઉત્તમ સંતને ભેળવી દે. ને પછી આવી રીતે એનો પૂર્વજન્મ યાદ કરાવે છે.
કે પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામના રાજા હતા, પાર્વતીનો શ્રાપ હતો એટલે આ રાક્ષસ બન્યા છે, જેને 1 કરોડ પત્ની હતી આ પૂર્વ જન્મમાં ચિત્રકેતુને, કોઈ સ્ત્રીઓથી એને પુત્ર નહીં, છેલ્લે 1 સ્ત્રીથી પુત્ર થયો ને, એટલે એને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો અને કૃતજ્ઞતાથી આ બાળક કે મારી નાખ્યો, એટલે આ એ પૂર્વ જન્મનો ચિત્રકેતુ હતો, શ્રાપ હતો પાર્વતીનો, તને એક સમયે હર્ષ થશે ને એ જ ક્ષણે ક્ષોભ થશે, તઈ તારી મુક્તિ. પાર્વતીજી શંકરના ખોળામાં બેઠા હતા ને આ વાત જોઈને આ ચિત્રકેતુ હસ્યો તો ને, એટલે કીધું જા તું રાક્ષસ થા. પછી પૌંસવાની વિધિ છે અને એમના પછી સપ્તમ સ્કંદમાં કહે છે કે યોગ્ય મા બાપ મળે તો જ ભગવાન અવતરે એવું નથી, વસુદેવ અને દેવકી મળે, કૌશલ્યા અને રામ મળે તો એવું નથી, પણ ભક્ત માટે ભગવાન થાંભલામાંથી પણ પ્રગટે. જળમાં જળ પથ્થર છે ને, થાંભલામાંથી ભગવાન આવે, અને એના માટે કથા લઈ જાય છે આપણે હિરણ્યકશિપુની. અહીંયાથી સીધા જઈએ તાલાળા. તાલાળાની ભૂમિ એવું માનવામાં આવે હિરણ્યકશિપુની ભૂમિ છે. ભૌગોલિક બહુ પુરાવા નથી, પણ 2 પુરાવા ઉપર આપણે અનુમાન કરી શકીએ. એક હિરણ્ય નામની નદી છે ત્યાં, હિરણ્યા, હિરણ નદી આજે પણ છે. હિરણ્યા એટલે સોનું, હિરણ્ય એટલે સોનું, કાલે મેં હિરણ્યનો અર્થ કરી દીધો તમને, હિરણ્ય એટલે સોનું. આ સોના જેવી નદી છે, કહી દો સોનું કેમ, કઈમાંથી સોનું નીકળતું તો નથી હિરણમાંથી, પણ એક તો 24/12 માસ ચાલવાવાળી નદી, જંગલમાંથી આવવાવાળી નદી, ને એનાથી પણ એના પાણીમાં જેવી કેરી થાય ને એવા બીજા કોઈ પાણીમાં ન થાય, એટલે કેસર કેરી પ્રખ્યાત છે. કેસર કેવીનો રંગ કેવો ભાઈ, કેવો, હે, પીળો ને, સોનું કેવું હોય, એટલે મને એવું લાગે કે આ નદીનું નામ હિરણ્યા એવા માટે પાડ્યું છે. એટલે હિરણ્યા નદીના કિનારે ને બીજો એક પુરાવો છે શ્રીબાઈ આશ્રમ. આ શ્રીબાઈએ જે ભક્તિ કરી મિંદ્રીના બચ્ચા બચી ગયા ને, પ્રહલાદને જે સમયનો ઉપદેશ મળ્યો ને એ સ્થાન આ છે. ને પછી બીજા કંઈ પુરાવા હોય અને ભૌગોલિક રીતે કોઈ ગોતી આવે તો ખબર નહીં, પણ આ 2 પુરાવા છે એની કથા કે હિરણ્યકશિપુ રાજન્ જયમજ રામરમ. હિરણ્યકશિપુએ કહ્યું કે મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો વિષ્ણુએ, વિષ્ણુ સામે બદલો લેવા માટે મારે પ્રબળ શક્તિશાળી બનવું પડશે, અને એણે અજર અમર બનવા માટે 36,000 વર્ષ તપ કર્યું. 36,000 વર્ષ તમે સમજી ગયા ને, મેં તમને સમજાવ્યા આગળ કે તમે 1 દિવસ ગણો અને 100 વર્ષનું આયુષ્ય, એમ 1 દિવસ એટલે 36,000 દિવસો થાય. આ જે 36,000 વર્ષ થાય ને એમ તપ મંદ્રાચલ પર્વત ઉપર કર્યું. કેવી રીતે, ઉર્ધ્વ બાહુ નુભે દ્રષ્ટિ, ઊંચા હાથ રાખી, નભે દ્રષ્ટિ, નભ ઉપર દ્રષ્ટિ રાખીને ઊંચા હાથ રાખ્યા, અને એવી રીતે એને તપ કર્યું કે આ તપ કરતા કરતા રીમ બ્રહ્મણે નમઃનો જપ કર્યો અને દંશ ભક્ષિત દેહસ્ય પ્રાણા અસ્થિસુ સેરતે. આ તપનો ઉલ્લેખ સુખદેવજી કરે છે કે કીડી મકોડા એના આખા શરીરને ખાઈ ગયા, આખા શરીરનું માંસ ખાઈ ગયા, ખાલી બાકી રહ્યું ખાલી ના હાડકા. પ્રાણા અસ્થિસુ સેરતે, ખાલી પ્રાણ રહ્યા, હાડકામાં પ્રાણ રહ્યા, બાકી માંસ તો ખાઈ ગયા હતા. આ રાક્ષસ થઈને એટલું તપ કરે, આપણે 3 કલાક નથી બેસી શકતા, તડકો લાગવા માંડે, ગરમી થવા માંડે, 3 કલાક આપણે તપ કરવાનું છે, વા 5 કલાક છે ભાલકામાં, ત્યાં તો કસોટી છે હવે તમારી ને મારી બંને, કારણ કે 5 કલાક સુધી બોલવું, 5 કલાક સુધી બેસવું, તમે તો બોટલ લઈને બેસો, અમારે થોડું બેસાય બોટલ લઈને, પણ મને ખબર છે કે યાદવો ત્યાં તપ કરશે બોટલ વિનાનું. કૃષ્ણને બતાવવા માંગશે કે જેમ કૃષ્ણ તારા સાનિધ્યમે પાણી પીધા વિના પરીક્ષિતે કથા સાંભળીને એમ સાંભળશું, કદાચ તપ કરે કોઈ કરવાના હોય તો. પાછું ફરજિયાત નથી તમે કહેતા નહીં કે ભાઈ દાદાએ આમ કીધું, દાદાએ આમ કીધું, હું તો ખાલી ઔપચારિક વાત કરું, મનમાં લઈને આમ જ કરી નાખવું એવું નહીં. અને આ તપ કરવા સમયે ઇન્દ્રને થયું કે આ ક્યાંક મારું ઇન્દ્રાસન ન લઈ લે, એટલે એના ઘરે જઈને કયા ધૂને ઉપાડી જતા હતા ઇન્દ્ર. એ સમય નારદજીએ સમજાવ્યા કે એના માટે નથી, એનું પ્રયોજન બીજું છે, કયા ધૂને છોડતા. નારદજી પાસે રહ્યા કયા ધૂ,
ત્યારે પેટમાં ગર્ભ હતો અને એ ગર્ભ ઉપર સંસ્કારો નારદજીના પડ્યા અને એ દીકરો થયો એ બીજો કોઈ દીકરો નહીં પણ દીકરો થયો પ્રહલાદ. અને આ પ્રહલાદ નો જન્મ થયો પણ જ્યારે આશીર્વાદ આપવા માટે બ્રહ્મા આવ્યા ને ત્યારે બ્રહ્મા પરિતો ભૃગુર્દક્ષાધીર્યયો દૈત્યેશ્વરાશ્રમમ, ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થઈને આશીર્વાદ દેવા ગયા ને ત્યારે ભેગા લેતા ગયા બધાને, ભૃગુને, દક્ષને, પ્રજાપતિને, કારણ કે રાક્ષસોનું કોઈ નક્કી ન હોય, રાક્ષસો એટલા બધા ક્રૂર હોય કે તમે એને આશીર્વાદ આપો પછી તમને જ મારી નાખે. એટલે બ્રહ્માજી બધાને ભેગા લેતા ગયા, ભાઈ તમે ભેગા હોય તો મારો બચાવ થાય. ને પછી કહ્યું કે અમર્ત્ય દર્શનમ ના ફલમ મમ, મારા દર્શન નિષ્ફળ જતા નથી, માગ શું જોઈએ. અને આને શું માંગ્યું છે, નાંતર બહી, પેલા કીધું કે મારે અજર અમર બનવું છે, બ્રહ્માજી કે હું એ નથી, અજર અમર નહીં, મારે 100 વર્ષ છે પણ મારા વર્ષો લાંબા છે, બીજું કઈ માગવું તો માગ અમર સિવાય. તો કે હાલો મને એક આપી દો, યુક્તિ બુદ્ધિ લગાડી કે નાંતર બહિર દિવા નક્તમ ન અંત ન બહી, હું અંદરે ન મરું ને બારે ન મરું, ન દિવા ન નક્તમ, હું દિવસના ન મરું, નક્તમ એટલે રાત્રિના ન મરું, અન્યસ્માદ અપી ચાયુદેહ, અને કોઈ પણ પ્રકારના આયુધથી, અસ્ત્ર કે શસ્ત્રથી ન મરું, ન ભૂમો ન અંબરે, હું ભૂમિ ઉપર નહીં કે આકાશમાં ન મરું, મૃત્યુર ન નરેર મૃગેર અપી, માણસથી પણ નહીં ને કોઈ પ્રાણીથી પણ મારું મૃત્યુ ન થાય. અને કહ્યું કે બ્રહ્માજી તમારાથી બનાવેલી કોઈ પણ સૃષ્ટિથી મારું મૃત્યુ ન થાય. ભગવાને કહ્યું તથાસ્તુ. ને આ સમયે આણે વિચારી લીધું કે હવે તો મારે વિષ્ણુનું નામ બંધ કરી દેવું છે. સંદેશો ફેલાયો આખા નગરમાં, વિષ્ણુનું નામ કોઈ પણ લે નહીં, જે પણ લેશે ને મૃત્યુદંડની સજા. અને બધા વિષ્ણુનું નામ લેતા બંધ થઈ ગયા. ને એ તરફ એનો દીકરો હતો જેના દીકરાને ભણવા માટે મોકલ્યા પ્રહલાદને શંડ અને અમર્ક નામના શુક્રાચાર્યના પુત્રો પાસે, અને આ ભણવા માટે ગયા અને ભણીને આવ્યા ખોડામાં બેસાડ્યો કે દીકરા શું ભણ્યા, ત્યારે અતિ સુંદર એવી ભાષામાં કહ્યું કે પિતાજી બહુ સમજાયા છે પણ આ તો બહુ માને એવા છે ને. એટલે કહ્યું પ્રહલાદજી, તત સાધુ મન્ય સુરભર્ય દેહિના સદા સમુદ્વિગ નદિયામ સદ્ગ્રહાં હિત્વાત્મ પાતં ગૃહમંદ કૂપં વનં ગતો યદ્ધરિમાશ્રયેત. પિતાજી હરિમ આશ્રયેત તત સાધુ મન્ય, બધું છોડી દો, હું અને મારું તો મિથ્યા છે, આ સંસારમાં બીજું કઈ છે જ નહીં, તમારે જો સંસારના અંધકુવામાંથી બચવું હોય ને તો હરિનું નામ ભજો. મારો દીકરો મને આમ કે, હું આખા ગામને ના પડાવું. દીકરાને ધક્કો માર્યો અને કહ્યું કે શંડ અમર્ક આવું ભણાવો છો, મને એવું લાગે કે તમારા આશ્રમમાં વિષ્ણુના પક્ષના કોઈ બ્રાહ્મણો લાગે, એ વેશ પલટો કરીને આવું બધું ભણાવતા લાગે. અને જ્યારે આ બધાએ પૂછ્યું પ્રહલાદને શંડ અને અમર્કે, સાચું બોલ ને, તને કોણ ભણાવે છે, આવી જાઓ ભાઈ આગળ આવી જાઓ. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, છોકરા બધા દયાળુ દ્વારિકા વાળા રે, 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 કરું તો કાલા વાળા રે, દયાળુ દ્વારકા 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 વાળા રે, તને આવું બધું કોણ ભણાવે છે. ત્યારે પ્રહલાદે કહ્યું ગુરુજી, યથા ભ્રામ્યત્યયો બ્રહ્મન સ્વયં આકર્ષ સન્નિધો, હે ગુરુદેવ જેમ લોખંડ હોય ને એ પોતે ખેંચાઈ જાય, જ્યાં લોહી ચમક હોય ને લોખંડ પોતે ખેંચાઈ જાય, એમ પરમાત્મા જ્યાં છે ને ત્યાં એના ભક્તો ખેંચાઈ જાય છે, હું પોતે ખેંચાઈ જાઉં છું. અને એ સમયે જ્યારે બધા ગુરુજીઓ ભણાવીને જતા રહે ને પછી પ્રહલાદ બધાને બોલાવ્યા,
કે આવો આવો આપણે ભગવાનનો જપ કરીએ. બધા વિદ્યાર્થીને બેસાડીને એક ધૂન બોલે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, 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 ભજમન 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 નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે. પ્રહલાદને કોઈ પૂછ્યું કે તું આ ભગવાનનું નારાયણનું નામ લેવા માંડી ગયો? તારા પિતાજી તો વિરોધમાં છે. કહ્યું કે એક દિવસ હું આપણા ગામમાંથી આમ નીકળતો હતો ને, તો એક ઘર હતું ને ત્યાં મેં આ ધૂન સાંભળી, અને એ ઘરે હું ગયો કે મારા પિતાજીની મનાય છે ને તમે ભગવાનનું નામ લ્યો છો નારાયણનું, હું મારા પિતાજીને જાણ કરી દઈશ. પણ એક કુંભારની સ્ત્રી હતી ને, એને કહ્યું કે મારા પતિદેવ નિંભાણામાં આગ મૂકીને જતા રહ્યા, એને ખબર ન હતી કે નિંભાણામાં મીંદડીએ બચ્ચા મૂક્યા છે, એ મીંદડીના બચ્ચા મરી ન જાય ને એવા માટે હું ભગવાનનું નામ લઉં છું. એમ ભગવાનનું નામ લેશો તો એ બચી જશે? મને વિશ્વાસ છે કે ભગવાન બચાવશે, ભગવાનનું નામ એટલું મોટું છે, મને નામમાં વિશ્વાસ છે. કહ્યું કે હું તારી સાથે નામ લેવા લાગુ અત્યારે, જો બચી જશે તો હઉં આખી જિંદગી ભગવાનનું નામ લઈ નારાયણ, બાકી તારા આ કરતૂત મારા પિતાજીની સામે રજૂ કરી દઈશ. તો કે ભલે. અને આજે પ્રહલાદજી પણ એ કુંભારની સ્ત્રી સાથે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, 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 ભજમન નારાયણ ભજમન નારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે. પ્રહલાદે આરાધ કર્યો છે ત્યારથી લઈને, મને એવું લાગે કે મહાધર્મમાં આરાધ આરાધ શબ્દ આના ઉપર થયો છે. આરાધ નો મતલબ વાસ્તવિકમાં થાય આરાધના. ત્રણ ભેદ છે સંસ્કૃતિમાં. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે કે નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો. પ્રહલાદે આરાધના કરી છે. એક સાધના, આરાધના અને ઉપાસના, ત્રણેય અલગ અલગ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, ઓ તેરી લીલા સબસે ન્યારી ન્યારી, તેરી લીલા સબસે ન્યારી ન્યારી, હરે હરે, સત્ય નારાયણ નારાયણ હરે હરે, સત્ય નારાયણ નારાયણ હરે. તમે ભૌતિક સંપદાને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરો ને એને સાધના કહેવાય. પૈસા મેળવવા હોય, પદ મેળવવું હોય ને એના માટે, ભૌતિક વસ્તુ સંપદા મેળવવા માટે ભગવાન પ્રત્યેનો પુરુષાર્થ, એને કહેવાય સાધના. મન અને આત્માને, મન અને આત્માને બળવાન બનાવવા માટે જે પુરુષાર્થ કરો એને કહેવાય ઉપાસના. અને પોતાના સુખનો ત્યાગ કરીને ભગવાનના સુખનું ધ્યાન રાખે ને એને કહેવાય આરાધના. શ્રીમન નારાયણ નારાયણ હરે, નારાયણ નારાયણ. અને આ રીતે પ્રહલાદજીએ કહ્યું કે મેં જોયું તો નિંભાણામાંથી આગ શાંત થઈ ગઈ, નિંભાણો શાંત થયો ને એટલે એ બાજુ આગ નહોતી લાગી જ્યાં મીંદડીના બચ્ચા હતા. મીંદડીના બચ્ચા જીવતા બહાર નીકળ્યા ને એટલે મેં મારા જીવનમાં સંકલ્પ લીધો કે હવે આ જીવન મારે આ જ નામ લેવું છે. નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, શ્રી લીલા સબસે ન્યારી ન્યારી, હરે હરે,
तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी सत्य नारायण नारायण हरी हरी सत्य नारायण नारायण। आ रीते एक दिवस बोलाया પ્રહલાદ ને કીધું કે તું શું ભણ્યો છે તારા ગુરુજી પાસે પાછા બેસાડા અને આ વખતે પ્રહલાદજી બોલ્યા છે શ્રવણમ કીર્તનમ વેષણમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ નારાયણ 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 હરે નવધા ભક્તિ દર્શાવવામાં આવી શ્રવણ કીર્તન બધું વિષ્ણુ વિષ્ણુ અને વિષ્ણુ અને ધક્કો મારી અને પછાડ દીધો કે આવું તને એવું શીખવાડ તું મારો દુશ્મન બને છે અને એ સમયે એટલું બધું બાપની ઈચ્છા છે કે દીકરો ભોગ તરફ વળે પણ દીકરાની ઈચ્છા છે કે મારો બાપ ભક્તિ તરફ વળે એટલે નવધા ભક્તિ શ્રીમન નારાયણ 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 આવી રીતે જપ કરતા કરતા એક દિવસ ઝેરી સર્પોને મોકલા કે દંશ આપો અને આ ઝેરી સંપૂના દંશના કારણે પણ કઈ થયું નહીં અને પછી હાથીના નીચે કચડાયો પણ હાથી પણ મારવા જાય છે ને કે પાછો વળી જાય છે બ્રાહ્મણો પાસે પુરોહિત પાસે કૃત્યા નામની રાક્ષસી છોડાવી પર્વતની ટોચ ઉપરથી પછાડ્યો સમરાસુર પાસે માયાના પ્રયોગો કરાવ્યા અંધારી કોટડીમાં પૂર્યો પણ છેલ્લે એને ઠંડીમાં રાખ્યો સમુદ્રમાં ફેંકો અંધારી ઓરડીમાં પણ જમવાનું કંઈ આપે નહીં તો માં અન્નપૂર્ણા સાક્ષાત આવીને જમાડે છે પણ જેનું ભજન કરે છે નારાયણ હજી સુધી આવ્યા નહીં અને છેલ્લે ખબર પડી કે હજુ પણ એ શ્રીમન નારાયણનો જપ કરે છે હાથમાં તલવાર લઈને ઊભો થયો હિરણ્યકશિપુ હવે તો હું જ જઈને મારું ત્યારે કીધું નહીં તમે રાજા છો પોતાના દીકરાને મારશો ને તો તમારી અપકીર્તિ ફેલાશે કીધું કે એની મારવાની જવાબદારી મારા ઉપર અને મારવા માટે એ ફાગણ મહિનાની પૂનમનો દિવસ હતો હોલિકાએ કહ્યું કે મારી પાસે એક ચુંદડી છે જેને જેમ એ ફાયર પ્રૂફ છે એ ઓઢી લ્યો એટલે પછી તમને આગ ન લાગે બીજાને આગ લાગી જાય એટલે મોટી અગ્નિ કરો મારા ખોડામાં બેસાડો પ્રહલાદને હું એ ફાયર પ્રૂફ જેકેટ પહેરી લઈ ચુંદડી ઓઢી લઈશ એટલે મને કંઈ થશે નહીં ને આને બળી જશે એટલે સાપ બી મર જાય એવું લાઠી બી ન તૂટે નક્કી થઈ ગયું ફાગણ મહિનાની પૂનમનો દિવસ ને ખોડામાં જેવા જ પ્રહલાદજી બેઠા ને પ્રહલાદજીએ તો રામ રાખે ને કોણ ચાખે એને જપ ચાલુ કરી દીધો સતત શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ 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 હરે હરે નારાયણ નારાયણ હરે હરે તેરી લીલા સબસે ન્યારી ન્યારી લીલા સબસે ન્યારી ન્યારી તેરી લીલા સબસે ન્યારી ન્યારી લીલા સબસે ન્યારી ન્યારી ભજવન નારાયણ નારાયણ હરે હરે હોલિકા બળી ગઈ રાત્રિના બીજા દિવસે પ્રહલાદના પક્ષના લોકો હતા ને એને અભિલ ગુલાલ ઉડાડ્યો જેને આપણે ધૂળેટી કહીએ છીએ બધા રંગ રોગાનથી ખૂબ રેમા છે અને હિરણ્યકશિપુના પક્ષના હતા ને એ લોકોએ ગાળો બોલ્યા અને દારૂ પીધો જે જે લોકો ધૂળેટીના દિવસે આજે પણ દારૂ પીવાની પદ્ધતિ છે જ એ હિરણ્યકશિપુના પક્ષના હજી રહી ગયા ક્યાંક એટલે હજી પણ હિરણ્યકશિપુના પક્ષના રહી એટલે આજે પણ ધૂળેટી એટલે સ્પેશિયલ દારૂ પીવાનો સ્પેશિયલ દિવસ દારૂ